ભારતીય સંસ્કૃતિમાં અનેક કથાઓનું મહત્વ રહેલું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો હિન્દુ ધર્મમાં શ્રીમદ ભાગવત કથાને વિશેષ મહત્વ આપવામાં આવેલું છે, જે અંતર્ગત દર વર્ષે હિન્દુ ધર્મ દ્વારા શ્રી ભાગવત કથાનું આયોજન કરવામાં આવે છે. અને આ ભાગવત કથા થકી મોટી સંખ્યામાં હિન્દુ ધર્મના લોકો ભાગવત કથાનું રસાપણ કરે છે. ત્યારે ડીસાના 3 હનુમાન મંદિર ખાતે 7 દિવસીય શ્રીમદ ભગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભાગવત કથામાં પૂજારી શ્રી નટુભાઈ દવે દ્વારા ડીસાવાસીઓને કથાનું રસપાન કરવામાં આવી રહ્યું છે. આ કથા સાંભળવા માટે ડીસા શહેરમાંથી આજુબાજુની મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ પુરુષો આવી રહ્યા છે. તો શું કરું? અને દ્રૌપદી બોલી ભાગવત ની, વિચાર કરજો વાલા, મારે તમારે તો ક્યાંક આડોશી પાડોશી થોડુંક આગા પાછું થાય તો આપણા બોલવાના સંબંધો બંધ થઈ જાય. કારણ કે એટલી મહાનતા આપણા દિલમાં હજુ કદાચ ન આવી હોય, પણ અહીં દ્રૌપદી નું પાત્ર આપણને સમજાવે છે. ભાગવત ની દ્રૌપદી કહે છે કે જેના 5-5 દીકરાઓને મારી નાખ્યા છે એવી દ્રૌપદી. યે કહે છે કે હે પતિદેવ, મુચ્યતામ મુચ્યતામેશમ